નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 2 કેટલાક યંત્રો અને ઉપકરણો વિશે શીખીશું. તો અહીં કેટલાક આધુનિક યંત્રો અને ઉપકરણોના ચિત્રો તેમના ઉપયોગ સાથે આપેલા છે. દરેક ચિત્ર ઓળખી યંત્ર કે ઉપકરણનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા યંત્રો અને ઉપકરણના નામ બોક્સમાં આપેલા છે. હવે આપણે જોઈએ એક પ્રકારનું એન્ટેના છે. તે રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડે કે મેળવે છે. તો અહીંયા ચિત્ર શેનું છે? ડીશ એન્ટેનાનું. તમે પણ જોયેલું હશે ડીશ એન્ટેના રેડિયો, ટીવી વગેરેના સંકેતો પહોંચાડવા માટે શેનો ઉપયોગ થાય? ડીશ એન્ટેના. બીજું, તે વીજળી ઉત્પન્ન કરવા ઉપયોગી છે. તો અહીંયા ચિત્ર શેનું છે? જનરેટર. આપણે વીજળી ઉત્પન્ન કરવા માટે શેનો ઉપયોગ કરીએ? તો જનરેટરનો. અહીંયા ચિત્ર જનરેટરનું તમે જોઈ શકો છો. ત્રીજું, તે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા કે નહેર બનાવવા ઉપયોગી છે. તો તમે પણ જોયું છે, આ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવતો હશે, તમે પણ જોયું છે કે જમીનમાં વિશાળ ખોદકામ કરવા, ઊંડા ખાડા કરવા શેનો ઉપયોગ થાય? ડિગર. એટલે કે તમે કે કહો છો જે જેસીબી, એને શું કહેવાય? ડિગર. તે ખૂબ ઊંચા તાપમાનવાળી જ્યોત ઉત્પન્ન કરી ધાતુઓના ટુકડા સાંધવામાં ઉપયોગી છે. આપણે ધાતુઓના જે ટુકડા હોય એ સાંધવા હોય તો તેના માટે શાનો ઉપયોગ કરીએ? વેલ્ડિંગ ટોર્ચ. તો આ ચિત્ર શેનું છે? વેલ્ડિંગ ટોર્ચનું. પાંચમો, તે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા ઉપયોગી છે. તો આ તો તમને ખબર પડી જ જશે કે મકાનોમાં વ્યક્તિઓને એક માળથી બીજા માળે ઉપર નીચે લાવવા લઈ જવા શું ઉપયોગી થાય? લિફ્ટ. તમે પણ બધા એક માળથી બીજા માળે આવવા જવા લિફ્ટમાં ગયા જશો. છઠ્ઠું, તે ચક્કી ચૂનો બનાવવા કે સિમેન્ટ, રેતી અને કપચીનું મિશ્રણ કરી કોન્ક્રીટ બનાવવામાં ઉપયોગી છે. તો કોન્ક્રીટ મિક્સર. આ ચિત્ર જોઈને તમે ખ્યાલ આવશે જ કે જ્યાં મકાનો બનતા હોય ત્યાં આ મશીનનો ઉપયોગ, એટલે કે ઉપકરણનો ઉપયોગ થાય છે, કોન્ક્રીટ મિક્સરનો. સાતમું, કોઈ પણ અવાજ કે સંગીતને ટેપ કરી તેના મૂળ સ્વરૂપમાં સાંભળવા ઉપયોગી છે. આપણે કોઈ પણ અવાજ હોય સંગીત, તો તેનો ટેપ કરી એટલે કે સંગ્રહ કરી સાંભળવામાં શેનો ઉપયોગ કરીએ છીએ? તો હાઈફાઈ ઉપકરણ. આઠમો, તે વાદળોની રચનાના ચિત્રો તથા અન્ય માહિતી મોકલી હવામાનની સ્થિતિની આગાહી કરવા મદદ કરે છે. વાદળો હોય, એના ચિત્રો હોય, તેના વિશેની માહિતી એટલે કે હવામાનની સ્થિતિની આગાહી કરવા શેનો ઉપયોગ થાય છે? હવામાન ઉપગ્રહ. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. નવમો, તે લેખિત માહિતી એટલે કે દસ્તાવેજ હોય એની આબેહૂબ નકલ કરીને અન્ય સ્થળે પહોંચાડવામાં ઉપયોગી છે. તો એના માટે શાનો ઉપયોગ થાય? ફેક્સ મશીન. તો આ ચિત્ર શેનું છે? ફેક્સ મશીન એટલે કે ઝેરોક્સ મશીન હોય એમાં નકલો કાઢીને આપણે અન્ય જગ્યાએ પહોંચાડી શકીએ. દસમું, તે કોઈપણ ઓડિયો કે વિડીયો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થયેલ અવાજને કોઈપણ ખલેલ વગર સાંભળવામાં ઉપયોગી છે. તો હેડફોન. તમે પણ બધાએ જોયું જ હશે, હેડફોન આપણે સાંભળીએ જ છીએ. અગિયાર, તે દૂરની વસ્તુઓ જોવા માટે ઉપયોગી છે. તો એમાં આવશે દૂરબીન. દૂરની વસ્તુ હોય જે આપણને બરાબર સ્પષ્ટ જોવા મળતી ના હોય તો આપણે એને જોવા, સારી રીતે જોવા એટલે કે સારી મોટી દેખાય એ જોવા માટે શેનો ઉપયોગ કરીએ? દૂરબીન. બારમું, દૂરથી આવી રહેલા વિમાનને ઓળખવા તથા તેની દિશા જાણવા પણ ઉપયોગી છે. તો એમાં શેની મદદથી આપણે દૂરથી આવી રહેલા વિમાનને ઓળખી શકીએ કે દિશા જાણી શકીએ? તો રડાર. અહીંયા તમે ચિત્રમાં રડાર જોઈ શકો છો. તેરમું, તે નરી આંખે ન જોઈ શકાય તેવી સૂક્ષ્મ વસ્તુઓ જોવા ઉપયોગી છે. જે નરી આંખે આપણે ન જોઈ શકીએ, સાવ એકદમ નાની હોય એવી, તો એને આપણે જોવા માટે શેનો ઉપયોગ કરીએ? કયા યંત્રનો? તો સૂક્ષ્મદર્શક યંત્ર.
14મો તે તારાઓ ગ્રહો જેવી દૂરની વસ્તુઓના અવલોકન માટે ઉપયોગી છે। તારાઓ જે આકાશમાં તારાઓ ગ્રહો હોય એવી દૂરની વસ્તુઓના અવલોકન માટે આપણે શેનો ઉપયોગ કરી શકીએ તો ટેલિસ્કોપ। અહીંયા તમે ચિત્રમાં ટેલિસ્કોપ જોઈ શકો છો। તો આ હતો આપણો પાઠ 2 કેટલાક યંત્રો અને ઉપકરણો। તો વિદ્યાર્થી મિત્રો તમારે લેસનમાં અહીંયા ચિત્ર દોરવાની જરૂર નથી, પણ 1 થી 14 નંબર સુધીના ક્રમવાઇઝ લખીને સામે એનો યંત્રનો ઉપયોગ લખવાનો છે। તો આપણે આજે પાઠ 2 શીખ્યા।